subscribe and don't forget to press the bell icon to get notified whenever we upload a new video. मकान मिलकतना वेचाण समय करपात्र मूड़ी नफानी रकम नक्की करवाना हेतु सर मिलकत वेचना ने कया कया खर्च बाद मिली शके ते जणावशो जी। જેમ આજે પગારદારને અમુક ખર્ચ મળે, મકાન મિલકતની આવકમાંથી ખર્ચ મળે, ધંધા કરનારને પણ એણે ધંધો કરવા ધંધાની આવક કમાવા માટે જે ખર્ચ કર્યો હોય મળે, તો ચારમી એમનો પ્રશ્ન પણ બહુ વેલિડ છે યોગેશભાઈનો કે મૂડી નફાની આવક નક્કી કરવા માટે ખર્ચ ન મળવો જોઈએ, જરૂરથી મળે। ઇનફેક્ટ સેક્શન 48 ઓફ ધ ઇન્કમ ટેક્સ એક્ટ સ્પેસિફિકલી ટોક્સ અબાઉટ ધીસ ને એમ કહે છે કે કોઈપણ એવો જરૂરી ખર્ચ જે તમારા હસ્તાંતર કે વેચાણ માટે અનિવાર્ય હોય એવો ખર્ચ તમે કર્યો હોય તો એ તમને ચોક્કસ બાદ અપાવવો જોઈએ। એટલે એમાં આજે તમે સ્ટેમ્પ ડ્યુટી કે રજિસ્ટ્રેશનનો ખર્ચ જો તમે બેર કર્યો હોય તો એ તમને બાદ મળે, એની સાથે ઘણીવાર તમારે લીગલ એડવાઇસ લેવી પડે તો એ ખર્ચ પણ તમને લીગલ એડવાઇસનો બાદ મળે, બહુ જ કોમન ખર્ચો હોય છે બ્રોકરેજનો એ પણ બાદ મળે। ઓકે, અને આ જ એનેલોજીને આપણે આગળ ખેંચીએ ને ઓલ ધ વે ફ્રોમ અમેરિકા મિસ્ટર એનઆરઆઈ કે મિસિસ એનઆરઆઈ અહીં આવ્યા અને સહી કરી કેપિટલ ગેઇન ટેક્સ ચૂકવે છે તો એમનો આવવા જવાનો ખર્ચ, એમને જો બીજું પોતાનું ઘર ન હોય તો હોટેલ એકોમોડેશન વગેરે, વકીલ ખર્ચ ને બ્રોકરેજ ને એ બધું તો ખરું જ, તમામ ખર્ચ બાદ મળે। હા યોગેશભાઈ, આ ખ્યાલમાં રાખજો।